તો ભાઈ હાઉ ડાયરાનું સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. આજે શુક્રવાર અને તારીખ 26, અને એમ કહેવાય કે બરાબર 5:30 વાગ્યા છે. અને તમને એમ થતો છે કે આમ સરસ મજાનો તૈયાર થઈ અને હું જાઉં છું કી કોઈ. તો ભાઈ અમે જઈએ છીએ ત્યારે શોપિંગ કરવા, કેતા ખરીદી કરવા, કેતા હટાણું કરવા. બરાબર, આપણે ગામડામાં છે ને, આપણે શોપિંગ કરવા જઈએ ને તો નાના ગામમાં તો કાંઈ હોય નહીં, એટલે બાજુના ગામ જે સારું મોટું ગામ હોય ને ત્યાં જાય. એટલે એને એમ કહે, હાલો ભાઈ આ ફલાણા ગામ હટાણું કરીને અમે આવ્યા એમ. તો હટાણું કરવા જાય છે ત્યારે, પણ ક્યારનો હું અહીંયા તૈયાર થઈને બેઠો છું, પણ મારી વાલી આવી નથી. હવે આ તો જોકે આમ જગ જાહેર નિયમ છે કે હંમેશા પતિદેવ છે ને આમ તૈયાર થઈને વાડ જોઈને બેહે, અને પછી એમ કહેવાય ને કે રાજકુમારી હોય ને, એટલે પછી એમ કહેવાય કે કોણ કરે આ ગોતી તમારું. હા, એટલે એને એને 70 કામ હોય. તમે છે ને પાછા અમને ખોટા ખોટા બધવો નહીં, બાયુને 70 કામ હોય. આજે ખરીદી કરવા હટાણો કરવા જાય છે, શું લેવા? કારણ કે અમારો કાનકુંવર, અમારો એમ કહેવાય ને કે એન્થની કેતા કબીર, એનો ભાઈ જન્મદિવસ છે હમણાં ટૂંક જ સમયની અંદર. તો એની હાટું સારા આમ કપડા બપડા લેતા આવી ને તો હું જન્મદિવસના દિવસે એને પહેરવા થાય. બરાબર ને? દર વર્ષે છે ને નવા કપડા પહેરે એટલે. હાલો તો એ જાય છે, પણ એક થોડોક મારી માથે ખતરો હશે કે અમારો જે કાનકુંવર છે જે જેનો જન્મદિવસ છે એ તો હારે નથી આવતો, પણ એની માં ભેગી આવે છે એમ. તો હવે કોની શોપિંગ વધારે થાય ને એ તો હવે સમય બતાવશે, પણ કાંઈ નહીં એમ. કેમ કે ઈશ્ક હે તો રિસ્ક હે, નહીં રિસ્ક હે તો ઈશ્ક હે. આ તો રિસ્ક લઈ જ લેવું છે. હાલ સારું છું કીધું. હાલ આ તો રિસ્ક લેવાની જ હતી. ખબર હશે ભાઈ, મને બીકી વાતની છે કે અમારો કાનકુંવર સાઈડમાં નો વ્યો છે કે. હાલો તઈ જવાની તૈયારી થઈને આ વસ્તુ યાદ આવી ગઈ. શોપિંગ કરવા જઈ ને એટલે ઘરેથી એવી થેલીઓ અરે લઈ જવી, ત્યાં શું છે કે એના 10-12 રૂપિયા લઈ લે છે એમ. એટલે આ બે શોપિંગ થેલીઓ અમે લઈ જઈ છીએ ભેગે ભેગી હું, એટલે ત્યાં ખોટા ખોટાના પૈસા દેવાની લેવાની. હાલો હજી તો શોપિંગ કરવા પહોંચ્યા, ત્યાં તો અમારા એક મિત્ર ફેન મળી ગયા, એને સીધો એના ફેમિલીને વિડીયો કોલ કરી દીધો અને અમારી વાતે કરી દીધી. બોલો એને આપણા ફેને જબરાભાઈ એમ છે. તો ભાઈ હવે તમને કંઈક નવીન બતાવું. આ મેં શર્ટ પહેર્યો છે, આ રહ્યો શર્ટ, આને કહેવાય સેમ પિંચ. લો હું આને જરાક સિરોટીઓ ભરી લઉં. તમને એમ થતું છે કે બે માણસ બગબગ કરે પણ અમને સંભળાતું કેમ નથી? ભાઈ વાત જાણે એમ છે કે અમારું માઇક થઈ ગયું હતું બંધ, અમને ખબર નહોતી રહી, એટલે હવે મારે ઉપરથી બોલીને ફરીથી રેકોર્ડિંગ કરવું પડે છે. અહીંયા હું મારી વાલીને એમ કહું છું કે ભાઈ મને અત્યારે તું હારે છો ને એટલે બીક લાગે છે, કારણ કે મૂર્તિયા કરતા તારી શોપિંગ વધારે થઈ જવાની છે. જેનો બર્થડે છે તો સાઈડમાં રહી જાય ને તારા પૈસા મારે વધારે ખર્ચ પડશે એવું મને અત્યારે લાગે છે. મારી વલી કે ના નામ તારે હું બહુ ખર્ચો નહીં કરાવું, અને આશ્વાસન તો આપે છે, બાકી મને એની વાત પર જરીય ભરોસો નથી. એ તો હમણાં થોડી વારમાં ખબર પડી જાય કે કોણ હાસુ છે. અને તમારે બધા ખાસ કમેન્ટ કરીને જણાવવાનું છે કે હું જે આવી રીતના ઉપરથી જે બોલું છું ડબિંગ કરીને એ વિડીયો જોવાની તમને વધારે મજા આવે છે કે ડાયરેક્ટ જે વાત કરું છું એ વિડીયો જોવાની વધારે મજા આવે છે, એ જરા ખાસ મને જરા કમેન્ટ કરીને કહેજો. પાછા જો ભાઈ આ સંપલાનું સેમ પિંચ થઈ ગયો, આ સેમ ટુ સેમ સંપલા આપણે પહેરાશે એમ, જોવો સેમ ટુ સેમ. હવે મને મજા આવશે કારણ કે વારા ઘડી હું પાણીપુરી ખાતો હોય મારી વાલીને પૂછું તારે પાણીપુરી ખાવી છે, મને કે નહીં આપણને પાણીપુરી ન ભાવે, અને આજે એને ભૂખ લાગી છે જેવી પાણીપુરી જોઈને મને કે ગાડી સાઈડમાં કરો, હવે આજે એ પાણીપુરી ખાહે અને હું બનાવીશ વિડીયો અને બધાને બતાવીશ કે આ બાઈ મારી કરતાં વધારે પાણીપુરી ખાય છે એમ. જ્યારે જ્યારે વ્લોગ બનાવો નહીં મારે પાણીપુરી નથી ખાવી, મારે પાણીપુરી નથી ખાવી, આજે હુંડો ભરીને પાણીપુરી ખાઈ જાય. જોજો તમે પાણીપુરી ખાતા ખાતા અમારા બીજા ફેન અમને મળી ગયા, એની યારે મુલાકાત કરી, એની યારે ફોટા પડાવ્યા, પણ સ્પીકર બંધ હતું ને બાકી એની યારે સરસ મજાની વાતો કરી હતી, એના નામે આપણે લીધા હતા, પણ હવે નામ મને ભૂલાઈ ગયા છે અત્યારે. તમે હું છે મારું થોડું ગજની ખાતું છે, કાંઈ નહીં બચ્ચાઓ ભાઈ સોરી તમારું નામ ભૂલાઈ ગયું, બાકી તમે આ વિડીયો જોતા હોય ને તો કમેન્ટમાં તમારું નામ પાછું ખાસ લખી નાખજો. પાણીપુરી ખાઈ ગઈ 3 ડીશ ને ઉપરથી મને એમ કે ફ્રેન્કી ખાવી છે. બોલો હવે તમે જ મને કે અમારા બે માંથી ખાવું દૂર છે કોણ? અને તમને બધાને એમ થતું છે કે ફ્રેન્કી તો હું ખાવ છું, પણ મેં ખાલી એક બટકું ચાખ્યું હતું, બાકી આખી આખી ફ્રેન્કી મારી વાલી છે ને એ ખાઈ ગઈ છે. આ ભાઈ 14 વર્ષ તો નવજુવાનીઓ છે, એના ભાઈનો આ સ્ટોલ છે કે સ્કૂલમાં ભણ્યા હોતા છે, અને એનો ભાઈ અત્યારે બહાર છે ને તેની જગ્યાએ જો આ કામ કરવા માટે આવ્યો છે. કહેવાનો મતલબ એટલો છે એના રમવાના અને ખેલવાના અને ભણવાના દિવસો છે, છતાંય આ કામ કરી એના ફેમિલીને એના ભાઈને મદદરૂપ થાય છે આર્થિક રીતે. બે જવાનીઓ માટે 1 લાખ તો બને હો ભાઈ. ભેગા ભેગા તમને જવાનીઓનું એડ્રેસ કહી દઉં, DMD 4 રસ્તા છે, અહીં અવધનું નવું બિલ્ડિંગ બને છે, અને આ ખૂણે બરાબર આ જવાનીઓ ફ્રેન્કી સરસ મજાની બનાવે છે ભાઈ. એની બરાબર બાજુમાં શિવ સાહેબ પરાઠાવાળો છોકરો છે. આમ જુઓ ખરેખર જેને કામ કરવું છે, ખરેખર જેને મહેનત કરવી છે ને એને ભાઈ કાંઈ આડું આવતું નથી. બાકી જેને નકરા બહાના જ કરવા છે ને એ તો કદાચ ગમે એમ થઈ જાય, આખી જિંદગીમાં એને બહાના સિવાય બીજું કાંઈ મળશે નહીં. અને જેને કામ કરવું છે ને ગમે એમ કરે એનું કામ તો કરી લે અને કરી જ લે, આવું છે ભાઈ. અમે ઘરેથી નીકળ્યા ને મને જે વાતની વીક હતી ને એ અત્યારે ઘટના હાવ સત્ય બની ગઈ છે, અને મારી બીક સહી હાંસી પડી છે. મારી વાલીએ મને એક સરસ મજાની દુકાનમાં લઈ ગઈ છે અને મને કે હાલો મારે શોપિંગ કરવી છે, એટલે હવે છે ને મારો જીવ આમ ઊંસો નીસો થવા માંડ્યું છે. એક પછી એક ટોપ મારી વાલી ટ્રાય કરવા માંડી છે, ને અહીંયા જોવા આમ ઢગલો કરી દીધો આમ ટ્રાયલ નતો. અમારા બર્થડે બોય કરતા એના બર્થડે બોયની મમ્મીનું પલડું આજે ભારી થઈ જવાનું છે, અને મારું ખિસ્સો
રોજ ખાલી થઈ જવાનું છે એનો અત્યારથી મને અંધાણ દેખાય છે ભાઈ. જેમ જેમ મારી વલી નવા નવા ટોપ ટ્રાય કરીને આવે છે ને એમ એમ મારા ધબકારા વધી જાય છે. ઘરે આમ કામ કરવાનું હોય ને ચા તો મને આળે સડવા, અને અહીંયા કેટલા બધા ટોપ ટ્રાય કરે છે અહીંયા એને કાંઈ આળે સડતી નથી. બોલો આવું છે ભાઈ રહેવાનું. જોવાની હોતે ટોપ બતાવી બધાને થાકી ગયું, હવે કહી છે બસ બસ કરો બસ. હવે અહીંયા હોતે અમારા ભાઈ ફેન મળી ગયા હતા, એ બધાની યારે ભાઈ મેળા ફોટા ફોટા પડાવ્યા, વાતું છીતું કરીને આવી ગઈ મજા મજા. અમારા બીજા ફેન આવી ગયા, એની યારે મુલાકાત કરી, એની યારે વાતું છીતું કરીને ફોટા ફોટા પડાવ્યા. શોપિંગ થઈ ગયું પૂરું, પણ મારી વાલી બહુ ખર્ચો ન કરાયો, અને કદાચ ખર્ચો કરાવે તો એ ભાઈ એનો હક છે. અને અમને આ કોથળીઓ આપી આ વોલ્ટરની, પણ દુકાનનું નામ ચોઈસ છે, આપણો જે રાહુલ રાજ મોલ છે ને ત્યાં આ દુકાન આવેલી છે. અને હા, આ કોઈ પેડ પ્રમોશન નથી, આ તમને મજા આવી ને એટલે પછી આપણે પ્રમોશન કર્યું ભાઈ. અને જે બહાર નીકળ્યા છે અમારા બીજા ફેન મળી ગયા, આખે ગ્રુપ બધાને હાય હેલો કર્યું, બધાને યારે ફોટા પડાવ્યા, અને બહુ મજા આવી વાત કરવાની. એકદમ મોજેલું ગ્રુપ હતું ભાઈ. રાહુલ રાજ મોલમાં આવીને અમે આ સોફ્ટી આઈસ્ક્રીમ ન ખાય એવું તો કોઈ દી બને નહીં, એટલે ભાઈ અમે સોફ્ટી આઈસ્ક્રીમ લઈ લીધા. આખી દુનિયામાં એક જ વસ્તુ એવી છે સોફ્ટી આઈસ્ક્રીમ કે અમને બેયને ભાવે, બાકી અમારી બેયની ચોઈસમાં કોઈ તાલમેલ નથી. તો અમે ભેગા ભેગા 18 વર્ષ કાઢી નાખ્યા એ મજા મજામાં. બોલો પહોંચી ગયા ઘરે, આજ ભાઈ અમારે ઘરે સેવ ઉસલનો પ્રોગ્રામ હતો. આ કુકર છે, આમાં વટાણા બફાય છે, હમણાં જો કાંદા હું સુધારી નાખીશ, મારી વાલી કંઈક ચટણી બટણી બનાવે સરસ મજાની. અને પછી મેં મારી વાલીને ધન્યવાદ કીધું, ભાઈ આજે તમારા પૈસા બચાવ્યા છે એની માટે તારો ખૂબ 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 આભાર. હો મને કે ટેન્શન લેમાં, આવતા મહિને જે મારો બર્થડે આવે છે ને ત્યારે વાત આ વાત સાંભળતા ને યારે મારું બ્લડ પ્રેશર વધી ગયું. મજાક કરું છું મજાક વાલી, તારી માટે તો કરોડો કુરબાન, જો હોય તો હો. પણ જો ભાઈ અમારા એન્થની ભાઈ ભાઈ કપડા પહેરી લીધા કબીરે, સાકાજામ વાલા સાકાજામ, એક નંબર લાગે ને વાલી, હારા હારા લાગે હો ભાઈ. હશે 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 બેટા હશે. બસ 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 બકા, અહીંયા ચીકુ સુધારવામાં આવ્યા છે તો આ એની માટે જ્યુસ બનાવવા. આ ભાઈ હાટું, હા એ ભાઈ આજુ ગઈ રે ને શાક લેવા, તો તમારે હાટું દ્રાક્ષ લાવી તો કે મારે હાટું ચીકુ લઈ એ પાછું જ્યુસ બનાય. ખરે ને ત્યાં બનાવી દઉં. અમારા ભાઈ ને છે ને ચીકુ નું જ્યુસ બહુ વાલું છે એમ, એને ભેગા ભેગા આપણે મેળ પડી જાય હું એમ. હાલ હતા ચીકુ સુધારે એમના જ્યુસ પી લઈ. અત્યારે નહીં, હજી સેવ ઉસળ. હા બાપા હા, મારી વાલી તમારું બોલું ઉસળ તો જમ્યા પહેલા કે લાય જલ્દી. મારી વ્લોગ ચાલુ છે હો. ચીકુનું જ્યુસ તૈયાર છે, હવડે હાલો પીવા. ચીકુનું જ્યુસ પીતા પીતા હશે ને આ વ્લોગને લાઈક શેર અને ફોલો કરી દેજો. બાકી ફરી મળીશું નવા વ્લોગમાં, ત્યાં સુધી હવડે હાલો, વ્યસ્ત રહેજો, મસ્ત રહેજો, તંદુરસ્ત રહેજો, સદાય હસતા રહેજો, અને અમારા વિડીયો જોતા રહેજો. આવો તમે વિડીયો જોજો, લાઈક શેર કરશો ને તમને બનાવવાની બહુ મજા આવશે. યસ આવશે. હાલો તે હાવ હાવ ડાયરેક્ટ. હા મેડમ ભાઈ.